જોતા જ મોંમાં પાણી આવી જાય તેવી ફરાળી ડીશ હોય તો વ્રત કરવાનું મન આપોઆપ થઈ જાય. તો આજ ડિમ્પલ્સ ડિશીઝમાં એવી ફરાળી ડીશ બનાવીશું કે જેમાં કોઈપણ પ્રકારની ફરાળી લોટ, બટેટા, સાબુદાણા કે સાંભારનો ઉપયોગ નહીં કરીએ. 10 મિનિટમાં પેટીસને પણ ભૂલી જશો તેવી વેરાયટી બનશે, જે પાચનમાં હળવી અને સ્વાદમાં લાજવાબ રહેશે. તો ચલો રેસીપી શરૂ કરીએ. તો સૌથી પહેલાં આપણે મિક્સર જારમાં 1/4 કપ જેટલા કાચા સિંગદાણાનો ઉપયોગ કરવાના છીએ, તો તે ઉમેરેલા છે. સાથે 2-3 નંગ તીખા મરચાં ઉમેરી દઈશું, વધારે તીખા નથી, મીડિયમ તીખા. સાથે 2-3 ઇંચ જેટલા આદુના ટુકડા ઉમેરી દઈશું અને લગભગ 1/2 નાની ચમચી જેટલા કાળા તીખા કે કાળા મરી ઉમેરી દઈશું અને સરસ મજાનો પાવડર કે પેસ્ટ જેવું બનાવી લેશું. હવે આ વેરાયટી બટેટા વગર બનવાની છે ને, તો શકરિયાનો ઉપયોગ કરશું. શકરિયા ખૂબ જ હેલ્ધી હોય છે અને જ્યારે સિઝન આવે ત્યારે ખાવા જ જોઈએ. તો મેં આજે શકરિયામાંથી વેરાયટી બનાવવાનું ડિસાઇડ કર્યું છે. આ શકરિયાને તમારે પાણી વગર બાફવા હોય અને એકદમ મીઠાશ મેળવવી હોય તો મેં જુદી જુદી 3 રીતે પાણીના ઉપયોગ વગર કઈ રીતે શકરિયાને બાફવા જોઈએ તે રીત વિડીયોના રૂપમાં શેર કરેલી છે. જે તમારે વિડીયો જોવો હોય તો ઉપર આઈ બટનમાં લિંક આપી દઈશ. હું અત્યારે માત્ર તમને ફાસ્ટ ફોરવર્ડમાં આ વિડીયો બતાવી રહી છું, જેથી તમને અંદાજ આવી શકે કે આ રીતે માટલામાંથી શેકેલા કે બાફેલા શક્કરિયાનો સ્વાદ કેવો આવે અને ખરેખર શેકાય કે બાફાય છે કે નહીં તે તમને બતાવવા માટે જ મેં ફાસ્ટ ફોરવર્ડમાં થોડી પ્રોસેસ બતાવેલી છે. બટ ફૂલ ડિટેલ વિડીયો તમને આઈ બટનમાં લિંક હું આપી દઈશ, તમે જોઈને 3 પ્રકારનું પાણી વગર શક્કરિયાને બાફવાની રીત જોઈને ઘરે તૈયાર કરી શકો છો. તો અત્યારે મેં 250 ગ્રામ જેટલા બાફેલા શક્કરિયા લીધા છે. જોકે મેં વધારે બાફ્યા હતા, પણ તેમાંથી માત્ર 250 ગ્રામ જેટલા જ લીધા છે, જેથી આગળની સામગ્રીઓનું માપ તમને સમજાઈ જાય. તો આ શક્કરિયા તમે જ્યારે ઉપયોગમાં લ્યો ત્યારે બિલકુલ વરાળથી થયેલું પાણી શક્કરિયામાં ના હોવું જોઈએ, અથવા તો જો તમે પાણીની મદદથી શક્કરિયાને બાફતા હોય તો પણ તેમાં પાણીનો કોઈ ભાગ ના રહે તે ખાસ ચેક કરવું, જેથી આપણી વેરાયટી જે ફોર્મમાં બનાવી છે તે ફોર્મમાં આરામથી બની શકે. હવે આ રીતે આપણે મેશરનો ઉપયોગ કરી તેને મેશ કરી લેશું. મેશરના ઉપયોગથી જે રીતે મેશ થઈ રહ્યું છે તેના ઉપરથી તમને સમજાઈ ગયું હશે કે આરામથી પાણી વગર મેં આ શક્કરિયાને માટલામાં બાફ્યા છે, તેમ છતાં સરસ બફાઈ ગયા છે અને પરિણામે આટલા સરસ મેશ થઈ ગયા છે. તો આ મેશ થયેલા શક્કરિયાની અંદર આપણે જે સિંગદાણા, મરચાં અને આદુની જે પેસ્ટ તૈયાર કરી હતી ને તે ઉમેરી દેશું અને સાથે સારા ફ્લેવર અને થિકનેસ માટે 2 ચમચી જેટલો ટોપરાનો પાવડર અથવા ટોપરાનું છીણ ઉમેરી દેશું, જે સ્વાદનું કામ પણ કરશે અને હેલ્થનું કામ પણ કરશે અને સાથે બાઇન્ડિંગમાં પણ ઉપયોગી બનશે. હવે ટેસ્ટ પ્રમાણે કે 1 નાની ચમચી જેટલું નમક ઉમેરી દેશું, 1 નાની ચમચી જેટલું ધાણાજીરું પાવડર ઉમેરી દેશું, 2 નાની ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરી દેશું જેથી કલર સારો આવે, અને ચપટીક જેટલી હિંગ ઉમેરશું. ફરાળમાં જે વસ્તુ ના લેતા હોય તેને સ્કીપ કરી શકો છો. થોડા લીલા ધાણા અને થોડા મારી પાસે દાડમના દાણા પડ્યા છે તો ઉમેરું છું, જોકે ફ્રૂટ્સ ઉમેરવું ઓપ્શનલ છે. તમે દ્રાક્ષનો ઉપયોગ કરવો હોય તો પણ કરી શકો છો. હવે આ રીતે બધી જ વસ્તુ સરસ મજાની બાઇન્ડ કરી લેશું, આપણામાં પાણીનો ઉપયોગ નથી કરવાનો અને આરામથી બાઇન્ડિંગ થઈ જશે. જો શક્કરિયામાં થોડું પણ પાણી હશે તો તમારે બાઇન્ડિંગ નહીં થાય, સોફ્ટ રહેશે અને થોડું ભીનું ભીનું હોય તેવું લાગશે, પણ શક્કરિયામાં પાણી ના હોય તે રીતે ઉપયોગમાં લેવા, જેથી આરામથી આપણે જેમ લોટ બાંધતા હોઈએ ને તેવું બંધાઈ જશે, હાથમાં બિલકુલ નહીં ચીપકે અને આપણે એવું ટેક્સચર જોઈએ છીએ. તો આ રીતે બધું સરસ બંધાઈ ગયું છે. તો હવે શેપ પ્રમાણે આપણે રાઉન્ડ કરી લેશું, જે રીતે આપણે બોલ તૈયાર કરતા હોઈએ ને પેટીસના બોલ, તે રીતે જે સાઇઝમાં તમારે તૈયાર કરવા હોય તે સાઇઝમાં કરી શકો છો. આ રીતે આરામથી ગોળ રાઉન્ડથી બોલ તૈયાર થઈ જાય છે અને મારા હાથમાં ચીપકતું પણ નથી. જો હું તમને હમણાં બતાવી દઉં છું, જો આરામથી હાથમાં ફરી રહ્યું છે, હાથમાં વધારે ચીપકતું પણ નથી, મતલબ જે ફોર્મ આપણે જોઈએ છે તે ફોર્મ તૈયાર થઈ ગયું છે. તો આ જ રીતે આપણે બધા જ રોલ તૈયાર કરી લઈએ.
હવે આ તૈયાર થયેલા બોલને તમારે તળવા હોય તો તળી શકો છો, શેકવા હોય તો શેકી શકો છો, અને તળવા કે શેકવા ના હોય તો આ જ રીતે તમે ખાઈ શકો છો. કારણ કે આની અંદર આપણે કોઈપણ પ્રકારના લોટનો ઉપયોગ નથી કર્યો, તો તળવાની કે શેકવાની જરૂર નથી. બટ મને થોડા સારા ફ્લેવરની ઈચ્છા છે, થોડા સારા સ્વાદની ઈચ્છા છે, તો હું થોડું 2 ચમચી જેટલું ઘી ગરમ કરી અને તેમાં શેકી રહી છું. તમારે શેકવું હોય, તળવું હોય, તમારી ઈચ્છા. ઘીમાં તળવું હોય, ઘીમાં શેકવું હોય, તેલમાં તળવું હોય, તેલમાં શેકવું હોય, એ પણ તમારી ઈચ્છા. ના તળવું હોય, ના શેકવું હોય, તો પણ તમારી ઈચ્છા. તો અત્યારે મેં 2 ચમચી જેટલું દેશી ઘી ગરમ કરેલું છે. એકદમ હલકું હલકું ઘી ગરમ થાય ને પછી આમાં સમય તેટલી આપણે જે રોલ તૈયાર કર્યા છે તે આમાં મૂકી દેશું અને થોડી વાર પછી આપણે તેને ચલાવશું. થોડી વાર આ જ રીતે રાખશું અને પછી બધી સાઈડ ઘી આપણા રોલ ઉપર આવી જાય, કોટ થઈ જાય તે રીતે આપણે ચલાવશું. આપણે આ વેરાયટીની અંદર કોઈપણ પ્રકારનો લોટનો ઉપયોગ નથી કર્યો ને, તો થોડું થોડું આપણા તળિયામાં ચીપકી શકે છે. જો કે તમે તળશો તો આ વસ્તુ ચીપકવાના ચાન્સ નહીં રહે. શેકવાથી થોડું ચીપકે, કારણ કે ઓછું ઘી કે ઓછું તેલ હોય ને તો થોડું ચીપકી શકે છે. કારણ કે વેરાયટીનું જે ફોર્મ છે એ પણ સોફ્ટ જ છે. લોટ હોય તો થોડું કડક થાય, લોટ વગર તે કડક બિલકુલ ના થઈ શકે. બટ ડઝન્ટ મેટર, એટલું પણ નહીં ચીપકે કે કંઈ વેરાયટી ખરાબ થાય, આરામથી શેકાઈ જશે. અને ઘીમાં શેકેલી વેરાયટીની સુગંધ અને સ્વાદ તો મારે તમને એક્સપ્લેન કરવાની જરૂર નથી, તમે ખુદ અનુભવ કરેલો જ હશે કોઈ પણ રેસિપીમાં. તો માત્ર 1-2 મિનિટ માટે આપણે શેકવાનું છે. હલકું હલકું લાઇટ ગોલ્ડન કલર પર આવે ને ત્યાં સુધી, તો 1-2 મિનિટમાં શેકાઈ જશે, તો આપણે બહાર કાઢી લેશું. અને ટીશ્યુ પેપર ઉપર કે બટર પેપર ઉપર આ રીતે થોડી વાર રાખશું ને તો કોઈ એક્સ્ટ્રા ઘી હશે ને તે પણ શોષાઈ જશે, અને પછી આપણે તેની પ્લેટિંગ કરીશું. તો આ રીતે મેં બધા જ રોલને શેકી લીધા છે. હવે સમય છે પ્લેટિંગનો. તો 1 પ્લેટમાં તમારે જેટલી ખાવી હોય અથવા જેટલી સમય તેટલી આ રીતે રોલ રાખી દેવાના છે. અને તેના ઉપર મેં આ રીતે મીઠું દહીં છે તે હું એપ્લાય કરી રહી છું. આ મીઠા દહીંની રેસીપી તમારે જોતી હોય તો ઉપર આઈ બટનમાં લિંક આપી દઈશ, તમે ઘરે બનાવી શકો છો. એકદમ સરસ મેં મેથડ બતાવેલી છે. એ જ રીતે મેં અહીંયા ગ્રીન ચટણી બનાવેલી છે. ગ્રીન ચટણીની રેસીપી પણ ઉપર આઈ બટનમાં આપેલી છે, સાથે મીઠી ચટણી. આ મીઠી ચટણી એકદમ બહાર જેવા ટેસ્ટ અને લુક સાથે, ટેક્સચર સાથે બનાવવી હોય તો પણ તેની રેસીપીની લિંક ઉપર આઈ બટનમાં મેં આપેલી છે, તમે જોઈને ઘરે તૈયાર કરી શકો છો. સાથે થોડું ચાટ મસાલા સ્પ્રિંકલ કરી દેશું, થોડું લાલ મરચું પાવડર માત્ર સારા કલર માટે. જો કે ચાટ મસાલા અને આ રીતે થોડું મરચું પાવડર ને બધું ઉમેરવું ઓપ્શનલ છે, તમારી ચોઈસ પ્રમાણે ઉમેરી શકો છો. જો કે તમારી પાસે એક પણ પ્રકારની ચટણી ના હોય તો તમે ટોમેટો કેચઅપ સાથે, દહીં સાથે અથવા ચા સાથે આ વેરાયટી ખાજો, તમને ખૂબ જ મજા આવશે. તમે આ વેરાયટી ક્યારેય પણ કોઈ વ્રત કરતું હોય અને ટિફિન બોક્સમાં આપવાનું થાય તો પણ આપી શકો છો. ઉપરથી લીલા ધાણા અને દાડમના દાણા હું સજાવી દઉં છું, જેથી પ્લેટિંગ એકદમ એટ્રેક્ટિવ અને એકદમ જોતા જ મોંમાં પાણી આવી જાય તેવી તૈયાર થાય. આ ડિશ જોઈને કોઈ ના ન પાડી શકે કે મારે વ્રત નથી કરવું છું. કેવી લાગી મારી તમને વ્રતની આ ફરાળી વેરાયટી? કોમેન્ટમાં ફીડબેક જરૂર શેર કરજો. ફરી મળીશું એક નવી જ હેલ્ધી એન્ડ ઇન્ટરેસ્ટિંગ રેસીપી સાથે. ત્યાં સુધી સ્ટે હેલ્ધી, સ્ટે હેપી, ટેક કેર.